નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોલાણી ચિરાગ સર્વોપરી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને ચેપ્ટર નંબર છે આપણું 5, એટલે કે પદાર્થોનું અલગીકરણ, અને મિત્રો ભાગ નંબર છે આપણો 4. હવે વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ભાગ 3 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ, તેમજ ભાગ 2 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા કે અલગીકરણની અલગ અલગ પદ્ધતિઓ વિશે, કે પદાર્થોનું અલગીકરણ કઈ કઈ પદ્ધતિઓ દ્વારા કરવામાં આવે છે. તો કે ભાગ 2 ની અંદર આપણે જોયું હતું બે પદ્ધતિ, વીણવું અને છળવું. ત્યાર પછી ભાગ 3 ની અંદર બે પદ્ધતિ બીજી, એટલે કે આપણે અગાઉ જોઈ ચૂક્યા કે ઉપણવું અને ચાળવું. તો આ ચારે ચાર પદ્ધતિ એ અલગીકરણ માટેની પદ્ધતિ છે, તેમજ હજુ પણ અલગીકરણ માટેની અલગ આગળ પ્રક્રિયાઓ આવે છે, એટલે કે પદ્ધતિઓ આવે છે, જે છે નિક્ષેપણ, નિતારણ અને ગાળણ, જેના વિશેનો અભ્યાસ આપણે આ ભાગ 4 ની અંદર કરવાનો છે. તો મિત્રો જુઓ, પેજ નંબર 38 ઉપર તમને આપેલું છે કે નિક્ષેપણ, નિતારણ અને ગાળણ. હવે જુઓ મિત્રો, કે પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 38 ઉપર તમને આપેલું છે કે નિક્ષેપણ, નિતારણ અને ગાળણ. હવે એનાથી આગળ પ્રવૃત્તિ નંબર 4 આપેલી છે, એ આપણે જોઈએ કે ઘરેથી એક ચારણી અને થોડી માત્રામાં લોટ લો, અને લોટમાં રહેલો કચરો દૂર કરવા તેને ચાળો. હવે ચોખનો ઝીણો ભૂકો કરી તેને લોટમાં ભેળવો. શું લોટ અને ચોખાના ભૂકાને ચાળવાથી અલગ કરી શકાશે? શું કીધું છે મિત્રો, કે તમારે થોડો લોટ લેવાનો છે અને એ લોટની અંદર તમારે થોડો ચોખનો ભૂકો નાખવાનો છે, એને તમારે ચાળવાની પ્રક્રિયાથી એને અલગીકરણ તમારે કરવાનું છે, જે આપણે આગળ ભાગ 3 ની અંદર અભ્યાસ કર્યો હતો. તો હવે આ ભાગની અંદર આપણે નિક્ષેપણ, નિતારણ અને ગાળણ વિશેનો અભ્યાસ કરવાનો છે. તો જોવાનું છે કે નિક્ષેપણ કોને કહેવાય, નિતારણ કોને કહેવાય અને ગાળણ કોને કહેવાય, બરાબર છે મિત્રો? તો એના વિશે આપણે જોઈએ. તો જુઓ તમે પાઠ્યપુસ્તકની અંદર સાથે સાથે કે ઘણીવાર હાથે વીણવાથી કે ઉપણવાથી મિશ્રણમાંથી ઘટકોને અલગ કરવા શક્ય હોતા નથી. સમજાણું મિત્રો, ઘણી વખત એવું બનતું હોય છે કે હાથેથી વીણવાથી અથવા તો ઉપણવાથી મિશ્રણમાં જે ઘટકો રહેલા છે એને અલગ કરી શકતા નથી, એ આપણે અલગ કરવા મુશ્કેલ બનતા હોય છે. તો ઉદાહરણ તરીકે ચોખા કે દાળમાં માટી કે ધૂળ જેવી હલકી અશુદ્ધિઓ હોય છે. સમજાણું મિત્રો, ચોખા હોય કે પછી દાળ હોય, એની અંદર માટી જેવી હલકી જે વસ્તુઓ છે એ અંદર હોય છે, બરાબર છે? ધૂળ જેવી હલકી વસ્તુઓ અંદર હોય છે. તો રાંધતા પહેલા કઈ રીતે અશુદ્ધિઓને ચોખા કે દાળમાંથી અલગ કરવામાં આવે છે? તો દાળ અને ચોખાને સામાન્ય રીતે રાંધતા પહેલા ધોવામાં આવે છે. શું કરવામાં આવે છે મિત્રો? આપણે જોઈએ છીએ ઘરની અંદર કે દાળ બનાવી હોય કે પછી ચોખાને આપણે રાંધવો હોય, તો એને રાંધતા પહેલા આપણે શું કરીએ છીએ, એને આપણે પાણીની અંદર સરખી રીતે ધોઈએ છીએ, એને ધોવામાં આવતા હોય છે. જ્યારે તેમાં પાણી ઉમેરવામાં આવે છે ત્યારે ધૂળ અને માટીના કણો જેવી અશુદ્ધિઓ અલગ થઈ જતી હોય છે. આપણે કીધું મિત્રો કે ચોખા છે કે પછી દાળ છે, બરાબર, એને આપણે રાંધતા પહેલા આપણે એને પાણીની અંદર નાખતા હોઈએ છીએ. તો પાણીની અંદર નાખવાથી જે અશુદ્ધિઓ છે એનાથી દૂર થતી હોય છે. તે અશુદ્ધિઓ પાણી સાથે વહી જાય છે, જે તેને થોડું ડહોળું બનાવે છે. હવે પાત્રના તળિયે શું બેસી જશે, ચોખા કે ધૂળ? શા માટે? તમે જોયું હશે કે ગંદુ પાણી દૂર કરવા માટે પાત્રને નમાવવામાં આવે છે. હવે શું કરવામાં આવે છે મિત્રો? જુઓ તમે એક આકૃતિ દ્વારા આપણે સમજીએ કે આ કોઈ એક પાત્ર લેવામાં આવે છે, એ પાત્રની અંદર શું નાખવામાં આવે છે, તો કે પાણી ભરવામાં આવે છે. પાત્ર લીધું, પાત્રની અંદર આપણે પાણી નાખીએ છીએ. હવે
ખોરાક રાંધતી રાંધતા પહેલા આપણે ચોખા હોય કે પછી દાળ હોય તેને આપણે આ પાણીની અંદર નાખતા હોઈએ છીએ, બરાબર છે? ચોખા હોય કે પછી દાળ હોય તેને આપણે આ પાણીની અંદર નાખીએ છીએ, ચોખા અથવા દાળ. ચોખા અથવા દાળને રાંધતી વખતે એટલે રાંધતા પહેલા આપણે એને પાણીમાં નાખી અને એને ધોઈએ છીએ. હવે શું થાય છે, ચોખા છે અથવા તો જે દાળ છે તે આપણે પાણીની અંદર નાખશું એટલે દાળ અથવા તો ચોખા છે એ પાત્રના તળિયે અહીંયા પાત્રના તળિયે બેસી જાય છે અને જે માટીના કણો છે, બરોબર છે, એ આ પાણીને કેવું બનાવે છે, પાણીમાં ઓગળી જવાથી પાણી ધીમે ધીમે ડહોળું થતું જાય છે અને જે હલકા પોતરા છે એ પાણીની ઉપરની સપાટીએ ધીમે ધીમે તરવા લાગતા હોય છે, બરાબર છે? તો હવે આપણે શું કરીએ છીએ કે જે ડહોળું પાણી છે એને આપણે પાત્રને થોડું નમાવી અને એ પાણીને આપણે શું કરીએ છીએ એમાંથી નમાવી અને એમાંથી પાણીને દૂર કરીએ છીએ અને પાછળ શું રહી જાય છે મિત્રો, એ ચોખા અથવા તો દાળ આપણને જોવા મળે છે. તો જોઈએ આગળ કે જ્યારે મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય છે તે પદ્ધતિને નિક્ષેપણ કહેવામાં આવે છે. હવે આ પદ્ધતિ જે આપણે કરી એ પદ્ધતિમાં આ પ્રવૃત્તિમાં નિક્ષેપણ પદ્ધતિ પણ આવી ગઈ અને બીજી કહી તો કે નિતારણ પદ્ધતિ પણ આવી જાય છે. સમજાયું મિત્રો? આ જે પ્રક્રિયા એટલે કે જે પ્રવૃત્તિ આપણે કરી કે પાણી લીધું, પાત્ર લીધું, પાત્રની અંદર પાણી નાખ્યું, પાણીમાં પછી આપણે ચોખા કે દાળનું ચોખા નાખીએ અથવા તો દાળ આપણે પાણીની અંદર નાખી દઈએ. હવે શું થાય છે તો કે ચોખા કે અથવા તો જે દાળ છે તે પાણીના પાત્રના તળિયે બેસી જાય છે અને જે પાણી વધેલું છે ડોળું પાણી એ આપણે પાત્ર નમાવી અને પાણીને દૂર કરીએ છીએ. તો આ પ્રવૃત્તિની અંદર બે પદ્ધતિ આવી જાય છે, કઈ? એક તો નિક્ષેપણ અને બીજી નિતારણ. તો હવે સમજીએ કે નિક્ષેપણ કોને કહેવાય અને નિતારણ કોને કહેવાય. તો જુઓ મિત્રો, નિક્ષેપણ તો કે જ્યારે મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય તે પદ્ધતિને નિક્ષેપણ કહેવામાં આવે છે. હવે જ્યારે પાણીની અંદર આપણે જે પદાર્થ નાખ્યું તો શું નાખ્યું આપણે, ચોખા. તો ચોખા હતા એ ક્યાં જાય છે તો કે પાત્રના તળિયે બેસી જાય છે. તો પાત્રના તળિયે બેસી જાય છે જે પદાર્થ તો આ પદ્ધતિને શું કહેવામાં આવે છે, નિક્ષેપણ કહેવામાં આવે છે. તો જે કહ્યું છે કે જ્યારે મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક જ્યારે મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક જ્યારે મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય છે તેમાં પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય છે તેને નિક્ષેપણ કહેવામાં આવે છે. નિક્ષેપણ કહે છે તે પદ્ધતિને શું કહેવામાં આવે છે તો કે નિક્ષેપણ કહેવામાં આવે છે. ત્યાર પછી નિતારણ તો કે જ્યારે પાણી દૂર કરવામાં આવે છે તે રીતે નિતારણ કહે છે. શું કહે? હવે આપણે જોયું કે ચોખા હતા એને આપણે પાત્રમાં નાખ્યા, બરોબર છે? ત્યાર પછી ચોખા હતા એ પાત્રના તળિયે બેસી જાય છે અને પાણી ધીમે ધીમે કેવું બને છે, ડોળું બને છે. ત્યાર પછી આપણે શું કરીએ છીએ તો કે જે પાણી છે એ પાત્રને થોડું નમાવી અને એ પાણીને આપણે દૂર કરીએ છીએ. તો કે પાણીને જે દૂર કરવાની જે રીત છે એને શું કહેવામાં આવે છે, નિતારણ કહેવામાં આવે છે. તો તેથી જ કીધું છે કે જ્યારે પાણી દૂર કરવામાં આવે છે તે રીતને નિતારણ કહે છે. કે આ પ્રવૃત્તિમાં જ્યારે પાણી દૂર કરવામાં આવે છે તે રીતને નિતારણ કહે છે. જ્યારે પાણીને દૂર કરવામાં આવે છે તે રીતને શું કહેવામાં આવે છે, નિતારણ કહેવામાં આવે છે. હવે આગળ જોઈએ કે ચાલો થોડા એવા મિશ્રણને શોધીએ કે જેમાં નિક્ષેપણ અને નિતારણ દ્વારા અલગીકરણ કરી શકાય. સમજાણું મિત્રો? કે થોડાક એવા મિશ્રણને આપણે યાદ કરીએ અથવા તો
એની યાદી બનાવીએ કે જેમાં નિક્ષેપણ અને નિસ્તારણ પદ્ધતિ દ્વારા આપણે તેનું અલગીકરણ કરી શકીએ. તો આગળ જોઈએ કે આ જ સિદ્ધાંત એકબીજામાં ન ભળી જાય તેવા બે પ્રવાહીને અલગ કરવા માટે પણ વપરાય છે. આ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત એવા પ્રવાહી કે જે એકબીજામાં ભળી જતા ન હોય, દાખલા તરીકે પાણી અને તેલ. તો પાણી અને તેલ બંને શું છે? પ્રવાહી છે. તો પાણી અને તેલને મિશ્રણ કરવાથી એ બંને પ્રવાહી છે એ એકબીજામાં ભળી જતા નથી, બરાબર છે. તો આગળ જોઈએ કે ઉદાહરણ તરીકે પાણી અને તેલને તેમના મિશ્રણમાંથી આ રીતે અલગ કરી શકાય છે. જો આવા પ્રવાહીઓના મિશ્રણને થોડી વાર એમ જ રહેવા દેવામાં આવે તો તેઓ બે જુદા સ્તર બનાવે છે. જે ઘટક ઉપરનું સ્તર બનાવે છે તેને નિતારણ દ્વારા ત્યાર પછી અલગ કરી શકાય છે. તો આપણે કીધું છે કે એવું બે પ્રવાહીના એવા મિશ્રણ કે એકબીજામાં ભળી જતા ન હોય. સમજાણું મિત્રો? બે પ્રવાહીના એવા મિશ્રણ કે જે એકબીજામાં ભળી જતા ન હોય. સમજાણું મિત્રો? કે જે એકબીજામાં ભળી જતા ન હોય. તો જોઈએ એવા બે પ્રવાહી ક્યાં છે કે જે એકબીજામાં ભેગા ન થાય. તો કે એવા બે પ્રવાહી છે પાણી અને તેલ. શું છે મિત્રો? પાણી અને તેલ. તો એક પાત્ર લઈ તેમાં પાણી પાણી ભરવામાં આવે છે. પાણી હવે એ પાણી ભરેલા પાત્રમાં ઉપરથી શું નાખવામાં આવે છે? તો કે તેલ નાખવામાં આવે છે. હવે તેલ નાખ્યા બાદ થોડા સમય તમે આ મિશ્રણને એમનેમ રહેવા દેશો તો શું થશે? કે થોડા સમય બાદ જે આ તેલ છે એ આ પાણીની સપાટી ઉપર તમને જોવા મળે છે. એક સ્તર બનાવે છે. શું બનાવે છે? તો કે તેલનું સ્તર. તેલ છે એ પાણીની ઉપરની સપાટી ઉપર એક સ્તર બનાવે છે. તો હવે તેલ અને પાણી બંનેના સ્તરો અલગ અલગ થઈ ગયા છે. તો હવે આમ તમે આ પાત્રને નિતારણ પદ્ધતિ દ્વારા તમે આ તેલ અને પાણીને અલગ કરી શકો છો. તો હવે આગળ જોઈએ થોડું કે ચાલો ફરી એક ઘન અને પ્રવાહીનું મિશ્રણ લઈને ચા બનાવ્યા બાદ તમે ચા ની પત્તી દૂર કરવા શું કરો છો? સમજાણું મિત્રો? તો એના વિશે આગળ જોઈએ. તો હવે આ વાત હતી નિક્ષેપણ અને નિતારણની. તો હવે જોઈએ આપણે ગાળણ વિશે. ગાળણની પદ્ધતિ તમારે સમજવા માટે ઘન અને પ્રવાહી પદાર્થોનું મિશ્રણ હોવું જરૂરી છે. તો જુઓ મિત્રો એમાં કે ચાલો ફરી એક ઘન અને પ્રવાહીનું મિશ્રણ લઈએ. ચા બનાવ્યા બાદ તમે ચા પત્તી દૂર કરવા શું કરો છો? હવે આપણે જ્યારે ચા બનાવી ત્યાર પછી એ ચા બની ગયા પછી એમાંથી જે ચાની ભૂકી છે એને દૂર કરવા આપણે શું કરીએ છીએ? તો કે ઉપરથી પ્રવાહીને આપણે નિતારી લઈએ છીએ, બરાબર ને? જુઓ એમાં કે નિતારણ કરવાની કોશિશ કરો તે બહુ મદદરૂપ નહીં થાય. હવે નિતારણ કરશો તો એમાં અમુક ટકા તો જે ચાની ભૂકી છે એ પ્રવાહી સાથે તો આવી જ જશે, બરાબર છે? તો શું થોડી પત્તી ચામાં રહી જાય છે? તો કે હા, એ વસ્તુ તો બનતી હોય જ છે. તો હવે ચાને ગરણીમાં રેડો. શું ચાની બધી જ પત્તી ગરણીમાં રહી જાય છે? તો કે આપણે જ્યારે એ ચાને ગરણીની અંદર રેડીએ છીએ તો ગરણીની અંદર રેડવાથી એ ચાની જે પત્તી છે એ બધી જ ચાની પત્તી અંદર રહી જાય છે. તો કે આ પત્તીને શું કહેવામાં આવે છે? ગાળણ કહેવામાં આવે છે. તો આપણે જ્યારે ચામાંથી ચાની ભૂકીને દૂર કરીએ છીએ તો કઈ રીતે કરીએ છીએ? તો કે ગરણીમાં આપણે ચાને નાખીએ છીએ તો ગરણીમાંથી જે પ્રવાહી છે એ પસાર થઈ ગયા છે અને ઉપર શું રહી ગયા છે? તો કે ચાની ભૂકી રહી જાય છે. તો આ રીતે આપણે અલગીકરણ આ ગાળણની પ્રક્રિયા દ્વારા આપણે ચામાંથી ચાની ભૂકી અલગ કરી શકીએ છીએ. તો નિતારણ અને ગાળણ એ બેમાંથી કઈ પત્તી બનાવેલી કઈ પદ્ધતિ બનાવેલી ચામાંથી પત્તી અલગ કરવા માટે વધુ ઉપયોગી છે? કે ચાની પત્તીમાં ચામાંથી ચાની પત્તી અલગ કરવા માટે નિતારણ કે ગાળણ કઈ પદ્ધતિ યોગ્ય રહેશે? તો કે ચામાંથી ચાની પત્તી અલગ કરવા માટે ગાળણ પદ્ધતિ નિતારણ પદ્ધતિ કરતા વધારે
ઉપયોગી બનશે. તો ચાલો આપણે હવે જે પાણી વાપરીએ છીએ તેનું ઉદાહરણ જોઈએ. શું આપણે બધા દરેક સમયે પીવા માટે સલામત હોય તેવું પાણી મેળવીએ છીએ? ઘણીવાર નળમાં આવતું પાણી કેવું હોય છે? ડહોળું હોય છે. તળાવ કે નદીમાંથી લાવેલું પાણી ખાસ કરીને વરસાદ પછી ડહોળું હોઈ શકે છે. તો ચાલો કેટલીક એવી અલગીકરણની પદ્ધતિઓ જોઈએ કે જેના દ્વારા પાણીમાંથી માટી જેવી અદ્રાવ્ય અશુદ્ધિઓ દૂર કરી શકાય છે. તો એવી કેટલીક પદ્ધતિઓનો હવે આપણે અભ્યાસ કરીએ કે જેમાંથી પાણીમાંથી જે અશુદ્ધિઓ છે આપણે દૂર કરી શકીએ. બરાબર છે? આપણે જે વરસાદનું પાણી હોય છે, નળમાં આવતું પાણી છે, એ ઘણી વખત કેવું હોય છે? અશુદ્ધ હોય છે. તો એમાં એને એ પાણીને શુદ્ધ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે એના વિશેનો હવે આપણે આગળ અભ્યાસ કરીએ. તો અત્યાર સુધી આપણે જોયું મિત્રો કે નિક્ષેપણ, નિતારણ અને ગારણ. બરાબર છે મિત્રો? તો આ નિક્ષેપણ, નિતારણ અને ગારણ આ ત્રણેય પ્રક્રિયા છે જે આખો ટોપિક તમને આપેલો છે એ ટોપિક તમારે ફરજિયાત હોમવર્કની અંદર લખવાનો રહેશે. અને હવે જે આગળની કઈ ચર્ચા છે મિત્રો એ આપણે આગળના વિડીયોમાં કરીશું. નમસ્કાર.